વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ત્રણમાં અંગ્રેજીની સ્ટેપબ બુકની અંદર એટલે કે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યપુથીમાં પેજ નંબર ચોત્રીસ આવ્યા બરાબર તો તમારે મારી સાથે અંગ્રેજીની સ્ટેપબ બુક ખોલવાની છે પેજ નંબર ચોત્રીસ ખોલો એની અંદર આપણે આ છે જ્ઞાન કસોટી ગયા વિડીયોની અંદર આપણે શું શીખ્યા સ્ટેપ ટેન બરાબર એટલે કે ઋતુઓ અઠવાડિયું અને મહિના સિઝન્સ વીક એન્ડ મંથ તો આપણે ઋતુઓના અંગ્રેજી સ્પેલિંગ ગુજરાતને અર્થ અઠવાડિયાના અને મહિના એટલે કે મંથના આપણે શીખી ગયા તો હવે આપણે આ છે જ્ઞાન કસોટી તો અમારે જ્ઞાન કસોટી ખોલવાની છે સી ડબલ્યુ આજની તારીખ છે બાવીસ બાર હવે પહેલું જુઓ આપણને અહીં આપ્યું છે કે શબ્દ કોયડો પૂરો કરો અહીં આપ્યા છે આપણને ચાર શબ્દો આપ્યા છે મહિનો છે સિઝન્સ એટલે કે ઋતુઓનું નામ છે અને ફ્રાઇડે એટલે કે અઠવાડિયાના નામથી તો ફેબ્રુઆરી વિન્ટર સમર અને ફ્રાઈડે બરાબર ઋતુઓ સિઝન્સ અને મહિના અને વીક ત્રણના ભેગા નામ આપેલા છે તો આપણે શબ્દો કોળો પૂર્ણ કરીશું તો પહેલું છે ફેબ્રુ તો ફેબ્રુઆરીનું ફેબ્રુઆરીનો સ્પેલિંગ લખીશું આપણે કે એફ ઇ બી આર યુ એ આર વાય ફેબ્રુ આર બીજું આપ્યું છે વિન્ટર તો એ લખવાનું ડબલ્યુ આઈ એન ટી આર વિન્ટર એટલે શિયાળો બરાબર તો આપણે આ પહેલાં બધા જ મેં મોડે કરવા આપેલ બધાને આવડવું જોઈએ ત્રીજું છે સમર તો જુઓ એસ યુ ડબલ એમ ઈ આર સમર એટલે ઉનાળો અને ચોથું છે ફ્રાઈડે એફ વાય ફ્રાઈડે એટલે શુક્રવાર આ રીતના સ્પેલિંગ લખવાના છે યોગ્ય જોડકા જોડો અહીંયા આપ્યા છે આપણે ગુજરાતી ઉચ્ચારણની એની સામે છે અંગ્રેજી ઊંચા તો તમારે ફૂટપટ્ટીની મદદથી આ જોડકા જોડવાના છે રવિવારને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે સન્ડે તો રવિવારને સન્ડે સામે જોડીએ આ રીતના શનિવાર એટલે કે સેટરડે એટલે શનિવાર ને ચોમાસું એટલે કે મોનસૂન અને ઉનાળો એટલે કે સમય બરાબર આ રીતના જોડકા જોડવાના છે હવે આયા છે જો અંગ્રેજી સ્પેલિંગ છે અને આ ગુજરાતી અર્થ આપેલા છે ડબલ્યુ ડબલ ઇ કે વીક બરાબર વીક એટલે અઠવાડિયું તો આપણે અહીં જોડકું જોડીશું વાય આર યર બરાબર યર એટલે કે વરસ બાર મહિનાના એક વર્ષ એસ ઇ એસ ઓ એન એસ સીઝન્સ સીઝન્સ એટલે ઋતુઓ ટી એસયુઆર એસ ડી એ વાય બરાબર ફર્સ્ટ ડે એટલે ગુરુવાર હવે નીચે જુઓ એ ઈ આઈ ઓકે યુમાંથી યોગ્ય મૂળાક્ષ મૂકી સ્પેલિંગ પૂરો કરો આપણે આપણા જે પાસવર્ડ છે એના દ્વારા આ સ્પેલિંગ પૂર્ણ કરવાના ડબલ્યુ ખાઈ જગ્યા ડી એન ખાઈ જગ્યા એસ ડી એ વાય તો પહેલાંમાં આવશે ઈ એન ઈ બંનેની ખાઈ જગ્યામાં ઈ ડબલ્યુ ઇડી એન ઇ એસ ડીએ વાય એનસ્ટ એટલે બુધ વાય ડબલ્યુ ખાઈ જગ્યા એન ટી ખાઈ જગ્યા આર એટલે કે ડબલ્યુ આઈ એન ટી ઈ આર વિન્ટર એટલે શિયાળો એ ખાઈ જગ્યા જી યુ એસ ટી મહિનાનું નામ છે એટલે કે ઓગસ્ટ એ યુ જી યુ એસ ટી ઓગસ્ટ એટલે ઓગસ્ટ એમ ખાલી જગ્યાએ આર સી એચ તો એમ એ આર સી એચ પાંચ નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે અંગ્રેજી ઉચ્ચાર લખો આપણે ગુજરાતીની સામે અંગ્રેજી ઉચ્ચાર લખીશ શિયાળો તો શિયાળાને આપણે ઇંગ્લિશમાં કહીશું વિન્ટર વિન્ટર એટલે શિયાળો અઠવાડિયું એટ વીક એટલે અઠવાડિયું મંગળવારને શું કહેવાય ટ્યુઝડે તો એ લખીશું યુઝડે એટલે મંગળવાર હવે નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી ગુજરાતી અર્થ લખીએ પહેલાં ગુજરાતીનું આપણે અંગ્રેજી કર્યું છે હવે અંગ્રેજીનું ગુજરાતી મંડે મંડે એટલે સોમવાર સીઝન્સ સીઝન્સ એટલે ઋતુઓ અને ફ્રાઈડે એટલે શુક્રવાર નીચે આપેલા નીચે આપેલા કોષ્ટકમાંથી મહિનાના નામ શોધી તેની ફરતે બોક્સ કરો અને બાજુમાં નામ લખો આપણે જે આ બોક્સ આપ્યું છે એની અંદર આપણે મહિનાના નામ શોધવાના છે તો પહેલું જુઓ એ પી આર આઈ એલ એપ્રિલ તો આ રીતના શું કરી દેવાનું છે આપણે બોક્સ કરી દેવાનું છે પેન્સીને અહીં લખીશું આપણે એ પી આર આઈ એલ એપ્રિલ પછી આપણે આપ્યું છે જે યુ એન ઈ જૂન તો આ રીતના બોક્સ કરી દેવાનું અને લખવાનું કે જે યુ એન ઈ પછી આપ્યું છે ત્રીજું આપણને મે એમ એ વાય તો અહીં આવશે એમ એ વાય બીજું શું આપ્યું છે એસ ઇ પી ટી ઈ એમ બી ઈ બરાબર એની અંદર છે ઓક્ટોમ્બર તો ઓ સીટી ઓ બી ઈ હા તો આપણે અહીં લખીશું ઓક્ટોમ્બર તો લખીશું ઓ સી ટી ઓ બી ઈ આર ઓક્ટોમ્બર તો વિદ્યાર્થી મિત્રો આપણે તમારે અંગ્રેજીની સ્ટેબ બુકની અંદર પેજ નંબર ચોત્રીસ જે રીતના મેં આ જ્ઞાનકસોટી શીખવાડી છે એ રીતના તમારે જોઈ જોઈને સારા અક્ષરે જ્ઞાનકસોટી લખવાની છે બરાબર થેન્ક યુ